हेलो फ्रेंड्स, माय जीपीसी क्लास ना जियोग्राफी ना लेक्चर में आपनु स्वागत छे। मित्रों, जियोग्राफी ना लेक्चर अंतर्गत आपने चर्चा करी रही है क्लाइमेटोलॉजी। एनी अंतर्गत आपने वातावरण की चर्चा करी छे, एनी अंतर्गत आज ना वीडियो में आपने चर्चा करवाना छे चक्रवात विषय। चक्रवात शू छे तेनी केटलीक बाबतो जोईशुं, त्यारबाद प्रति चक्रवात शू छे एनी पण आपणे अहीं बेसिक माहिती मेळवीशुं, त्यारबाद अहींथी केवी रीते फेक्चुअल क्वेश्चन पूछवामां आवे छे जीपीएससी प्रीलिम में તેની પણ આપણે માહિતી મેળવીશું, ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં પણ અહીંથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે, કેવી રીતે પૂછવામાં આવે છે, કેવી રીતે એનો આન્સર લખો એની પણ અહીંથી આપણે સમજૂતી મેળવીશું। આપણો વાતાવરણ અંતર્ગતનો આ આપણો અંતિમ લેક્ચર લેશે। આના પછીના જે આપણે જીઓગ્રાફીના લેક્ચર આવશે ઓશોનોગ્રાફીમાં આવતી આવશે, એટલે કે સમુદ્ર શાસ્ત્રનો આના પછીના લેક્ચરથી આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીશું। તો આજે સૌથી મહત્વનો એવો ટોપિક છે જીઓગ્રાફીનો ચક્રવાત। પ્રિલિમની દ્રષ્ટિએ અને મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ બંનેમાં ખૂબ જ અગત્યનો ટોપિક છે, એની આજે આપણે ચર્ચા કરીશું। તો સર્વપ્રથમ તો આપણે ચક્રવાતની વ્યાખ્યા જોઈએ કે ચક્રવાત છે શું છે। ચક્રવાત એક પ્રકારનો આપણે આપણી સાદી ભાષામાં આપણે એને વાવાઝોડા તરીકે ઓળખીએ છીએ। તો શું, કેવી રીતે એનું સર્જન થાય છે, તો આપણે એની બેઝિક માહિતી મેળવીએ તો પવનો કઈ દિશામાં ગતિ કરતા હોય છે, પવનો ભારે દબાણ હોય ત્યાંથી ઓછું દબાણ હોય એ દિશામાં પવનો ગતિ કરતા હોય છે। આપણે લઘુ ભારપટ, ગુરુ ભારપટ વગેરે લેક્ચર જોઈ ગયા। જો હજુ સુધી મિત્રો આપ એ લેક્ચર ન જોઈએ તો જરૂરથી આની પહેલાના બધા લેક્ચર જોઈ લેવા, ત્યારબાદ આ લેક્ચર જોવો, જેથી કરીને ચક્રવાત સમજવામાં તમને ખૂબ જ સરળતા રહેશે, અન્યથા થોડું તમને અહીંયા કન્ફ્યુઝન થશે। તેમ છતાં પણ હું પૂરેપૂરો પ્રયાસ કરીશ કે આગળના લેક્ચરની પણ થોડી થોડી તમને સમજૂતી મળતી રહે। તો પવનો કેવી રીતે ગતિશીલ થાય છે, તો વધારે દબાણ હોય ત્યાંથી ઓછા દબાણ તરફ ગતિશીલ થતા હોય છે। હવે બને છે એવું કે કેન્દ્રનો એક ભાગ એવો બને છે કે જ્યાં ઓછું દબાણ હોય છે, લો પ્રેશર હોય છે, અને એની ફરતી બાજુ 360 ડિગ્રી બધી બાજુ હાઈ પ્રેશર હોય છે। હવે શું થશે, જ્યાં ઓછું પ્રેશર હશે ત્યાં હાઈ પ્રેશરથી પવન છે ગતિ કરીને એની જગ્યા લેવા આવે છે। હવે એક જ જગ્યાએ ઓછું પ્રેશર છે, ફરતી બાજુ હાઈ પ્રેશર છે, તો બને છે એવું કે બધી બાજુથી ચારે દિશામાંથી પવનો ગતિ કરે છે કે જે ઓછું પ્રેશર છે ત્યાં સ્થાન લેવા ગતિ કરે છે, અને એ ગતિ એક વર્તુળાકાર સ્વરૂપે ગતિનું સર્જન થાય છે, એને આપણે ઓળખીએ છીએ ચક્રવાત તરીકે ઓળખીએ છીએ। જોઈએ, એ વાયુ દબાણ પ્રણાલીને ચક્રવાત કહે છે કે જેના કેન્દ્રમાં લઘુ વાયુ દબાણ હોય છે। આ ખાસ યાદ રાખવાનું, પ્રિલિમમાં સીધું જ પૂછાશે કે ચક્રવાત છે એના કેન્દ્રમાં કેવું દબાણ હોય છે, તો લઘુ દબાણ એટલે કે ઓછું દબાણ હોય છે, અને એના કારણે પવનો ચારે દિશામાંથી કેન્દ્ર તરફ એ લઘુ દબાણનું ક્ષેત્ર છે એનું સ્થાન લેવા ગતિ કરે છે અને ચક્રવાતનું સર્જન થાય છે। તો આ થઈ ગયું ચક્રવાત। અહીંયાથી પૂછાશે પ્રિલિમમાં, તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાશે એના કેન્દ્રમાં એટલે કે એનું ચક્ષુ છે એની આંખ છે એમાં ઓછું દબાણ હોય છે। ત્યારબાદ આપણે ફેરલનો નિયમ આવે છે, ફેરલનો નિયમ, કોરિયોલિસ નિયમ વગેરે આપણે જોઈ ગયા પહેલાના લેક્ચરમાં, પરંતુ ફેરલનો નિયમ અહીંયા જે લાગુ પડે છે એના કારણે આપણે પૃથ્વી છે વચ્ચેથી વિષુવવૃત્ત છે, ઉપર આવેલો છે ઉત્તર ગોળાર્ધ અને નીચે આવેલો છે દક્ષિણ ગોળાર્ધ, તો અહીંયા બંનેમાં પણ ચક્રવાતોની દિશા છે અલગ અલગ રહેશે। હવે આપણે વાત કરીએ ઉત્તર ગોળાર્ધમાં, આપણું ભારત ક્યાં આવેલું છે, તો ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, એ આપણે ક્લિયર હોવું જોઈએ। તો ઉત્તર ગોળાર્ધમાં ફેરલના નિયમ પ્રમાણે આ ચક્રવાતની ગતિ છે એ પ્રતિ ક્લોક એટલે કે એન્ટી ક્લોક, એનો મતલબ શું થયું, એન્ટી ક્લોક એટલે કે જે આપણી ઘડિયાળ છે, ઘડિયાળ આપણી જે દિશામાં ચાલે છે, ઘડિયાળ ચાલે છે 12, 1, 2, 3, જે દિશામાં ઘડિયાળનો કાંટો હાલે છે એનાથી વિરુદ્ધ દિશામાં અહીંયા ચક્રવાતનું સર્જન થશે, એનાથી વિરુદ્ધ દિશામાં। ઘડિયાળનો જે આપણો કાંટો હશે, ઘડિયાળનો કાંટો અહીંયા 3, અહીંયા 6, તો ઘડિયાળ આ દિશામાં ચાલે છે ઘડિયાળ, ઓકે। તો અહીંયા ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાથી વિપરીત દિશામાં ચક્રવાતનું સર્જન થાય છે ફેરલના નિયમ પ્રમાણે, ખાસ યાદ રાખવાનું છે, પ્રિલિમમાં સીધું જ આ પૂછાશે। ત્યારબાદ આવી જઈએ દક્ષિણ ગોળાર્ધમાં, આ આપણો છે દક્ષિણ ગોળાર્ધ, ત્યાં આના કરતા ઉલટી પરિસ્થિતિ જોવા મળશે, એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં આપણે આવી જઈએ તો ઘડિયાળનો જે કાંટો જે દિશામાં છે એ ઘડિયાળના કાંટાની દિશામાં આપણે ચક્રવાત જોવા મળે છે। ઘડિયાળના કાંટાની દિશામાં ચક્રવાત ક્યાં જોવા મળે છે, તો દક્ષિણ ગોળાર્ધમાં। ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં ચક્રવાત ક્યાં જોવા મળે છે, તો ઉત્તર ગોળાર્ધમાં આવી જવાનું। તો આ વાત થઈ ચક્રવાતની। હવે આની સાથે સાથે આપણે પ્રતિ ચક્રવાત પણ જોઈ લઈએ। હવે પ્રતિ ચક્રવાત શું છે, એટલે કે ચક્રવાતથી ઉલટું ચક્રવાતમાં એક ચક્રનું સર્જન થાય છે પવનો દ્વારા, અને ચક્રનું સર્જન થઈને પવનો ઝડપથી લઘુ દબાણનું જે કેન્દ્ર છે કેન્દ્ર તરફ આગળ વધે છે, અને આગળ વધી પવનો ઉપર ચડે, પવનો ઉપર ચડવાનું કરે છે, એટલે કે આ એક થયું ચક્રવાત।
હવે આપણે આવી જે સોરી અહીંયા પવનનો છે નીચે આવશે ચક્રવાતમાં ગતિ કરી પવનનો જમીન તરફ નીચે આવે છે ત્યારબાદ આપણે આ ચક્રવાત જોઈશું એમાં પવન ઉપર જાય છે આપણે ત્યાં જોઈશું તો ચક્રવાતમાં પવનનો નીચે આવે છે હવે પ્રતિ ચક્રવાત એટલે શું થયું તો પ્રતિ ચક્રવાત આપણે જોઈએ તો આના કરતાં ઉલટી પરિસ્થિતિ એનો મતલબ કે કેન્દ્ર જેનું ચક્ષુ છે ચક્ષુમાં ગુરુ દબાણ હશે એટલે કે ચક્ષુનું દબાણ વધારે હશે અને ફરતે બાજુ બધી બાજુ દબાણ ઓછું હશે ફરતી બાજુ લો પ્રેશર હશે ફક્ત ને ફક્ત ચક્ષુમાં જ દબાણ વધારે છે તો થાય છે એવું કે વધારે દબાણથી ઓછા દબાણ તરફ પવનનો ગતિ કરે છે તો કેન્દ્રમાં વધારે દબાણ છે તો પવનનો દૂર જશે પવનનો દૂર જશે તો દૂર કઈ દિશામાં જવું તો બધી દિશામાં પવનનો દૂર ફંટાઈ જશે એટલે કે પ્રતિ ચક્રવાત છે એક અર્થમાં નોર્મલ પરિસ્થિતિનું સર્જન કરે છે એટલે કે પ્રતિ ચક્રવાતની આપણે ખાસ કોઈ અસર થતી નથી પ્રતિ ચક્રવાતનું જે કેન્દ્ર છે ચક્ષુ છે આંખ છે એમાં આપણે હાઈ દબાણ હોય છે અહીંયા લઘુત્તમ દબાણ છે તો પ્રતિ ચક્રવાતમાં ગુરુ દબાણ હશે ખાસ યાદ રાખવાનું પ્રતિ ચક્રવાતમાં કેન્દ્રમાં ગુરુ દબાણ હોય છે એને આપણે કહીએ છીએ પ્રતિ ચક્રવાત થઈ ગયું હવે આપણે ચક્રવાતના પ્રકાર જોઈ લઈએ આ થયું ચક્રવાત ચક્રવાત છે બે પ્રદેશોના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે એક છે ઉષ્ણકટિબંધના ચક્રવાતો બીજું છે સમશીતોષ્ણ પ્રદેશના સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો છે તેના ચક્રવાતો આવી રીતે બે પ્રકારના ચક્રવાતોનું સર્જન થાય છે એમાં આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં આપણે ઉષ્ણકટિબંધના ચક્રવાતો જ જોવા મળે છે કારણ કે ભારત છે ઉષ્ણકટિબંધનો પ્રદેશ છે ભારતમાં સમશીતોષ્ણ કટિબંધનો પ્રદેશ જોવા મળતો નથી એટલે કે આ ચક્રવાતોની અસર ભારતમાં ખાસ થતી નથી એની આપણે વિવિધ બાબતો જોશું એટલે ક્લિયર થઈ જશે આની આપણે બાબતો જોશું તો આપણે જે ભારતની અંતર્ગત જે ચક્રવાતો આવે છે એને મળતું આવશે અહીંની બાબતો જોશું તો આપણે તદ્દન વિભિન્ન પ્રકારની બાબતો લાગશે એટલે કે આ જોવા મળતું નથી ભારતમાં ઉષ્ણકટિબંધના ચક્રવાતો જોવા મળે છે ખાસ કરીને આપણે બંગાળની ખાડી છે આપણે ઘણા સમયે સમયે જોતા જ હોઈએ છીએ કે આપણી બંગાળની ખાડી છે આપણી બંગાળની ખાડી છે તે ચક્રવાતનું સર્જન થાય છે અને જે ભારતનો પૂર્વી તટ છે આંધ્રપ્રદેશ છે ઓડિશા છે ત્યારબાદ તમિલનાડુ છે પુડુચેરી છે આ જે આપણો પ્રદેશ છે ત્યાં ચક્રવાત અથડાતું હોય છે અને ક્યારેક ક્યારેક આપણે અરબ સાગર છે અરબ સાગરમાં પણ ચક્રવાતનું સર્જન થાય છે અને એની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ જોવા મળતી હોય છે પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર એટલે કે જે પશ્ચિમી તટ છે ત્યાં એની અસર ઓછી જોવા મળે છે પૂર્વી તટ છે એટલે કે ઓરિસ્સા છે આંધ્રપ્રદેશ છે એ તટ પર વધારે અસર જોવા મળે છે આ ચક્રવાતોની શા માટે એ પણ આપણે એની દિશા જોશું એટલે ક્લિયર થઈ જશે આ આપણે આની પહેલાના વિડીયો લેક્ચરમાં એક સામાન્ય માહિતી રૂપે તો જોઈ જ ગયા છીએ પરંતુ અહીંયા આપણે એની વિગતવાર માહિતી મેળવીશું હવે એની આપણે અલગ અલગ બાબતો જોતા જઈએ એટલે વધારે ક્લિયર થશે તો સર્વપ્રથમ આપણે જોઈએ પ્રદેશ પ્રદેશ એટલે કે પૃથ્વી પર આપણે પૃથ્વી પર કયા વિસ્તારમાં જોવા મળે છે આ પૃથ્વી થઈ ગઈ પૃથ્વીમાં વિષુવવૃત્ત થઈ ગયું તો વિષુવવૃત્ત પ્રદેશને છોડીને તો વિષુવવૃત્ત છે એને છોડીને લગભગ 5 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી આ ફિક્સ નથી હોતું લગભગ હોય છે એટલે કે આશરે હોય છે આશરે 5 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી ઉત્તર અક્ષાંશ આ આપણા અક્ષાંશો છે ત્યારબાદ એવી જ રીતે 5 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી આપણું દક્ષિણ અક્ષાંશ છે ત્યાં પણ જોવા મળે છે બીજું ખાસ કહેવામાં આવે છે કે વિષુવવૃત્ત પ્રદેશમાં જોવા નથી મળતો તો અહીંયા જીપીએસસી આપણે કન્ફ્યુઝ કરી શકે છે કે ઉષ્ણકટિબંધના ચક્રવાત ક્યાં જોવા મળે છે તો ખાસ યાદ રાખવાનું કે જે વિષુવવૃત્તનો આપણો પટ છે જે આ આપણો પટ થયો વિષુવવૃત્ત પ્રદેશ ત્યાં આપણે જોવા મળતા નથી હવે એનું કારણ પણ પૂછવામાં આવે છે શા માટે ત્યાં નથી જોવા મળતા કારણ કે આપણે આની પહેલાના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા હતા કે જ્યાં વિષુવવૃત્ત પટ છે ત્યાં કોરિયોલિસ બળ લાગુ પડતું નથી કોરિયોલિસ બળ ક્યાં જોવા નથી મળતું તો વિષુવવૃત્તનો જે આ પ્રદેશ છે ત્યાં આપણે કોરિયોલિસ બળ જોવા મળતું નથી તો કોરિયોલિસ બળની ગેરહાજરીના કારણે જે વિષુવવૃત્તના પ્રદેશો છે ત્યાં આપણે ઉષ્ણકટિબંધના ચક્રવાતો જોવા મળતા નથી એ સિવાય 5 થી લઈને લગભગ 20 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 5 થી લઈને 20 ડિગ્રી લગભગ દક્ષિણ અક્ષાંશના પ્રદેશમાં જોવા મળે છે હવે એની સરખામણી કરીએ આપણે સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતો એ આપણે આની પહેલાના જે પવનો જોઈ ગયા પૂર્વી પવનો પશ્ચિમીય પવનો ધ્રુવીય પવનો એમાં પણ આપણે આ જોઈ જ ગયા હતા કે ધ્રુવીય પવનોમાં આપણે જોઈ ગયા હતા કે ધ્રુવ તરફથી આવતા પવનો અને આયનવૃત્તીય પવનો જ્યાં ભેગા થાય છે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં ત્યાં વાતાગ્રહનું સર્જન થાય છે અને આ વાતાગ્રહના કારણે ત્યાં ચક્રવાતોનું સર્જન થાય છે તો આ ક્યાં જોવા મળશે તો સમશીતોષ્ણ કટિબંધનો પ્રદેશ છે ત્યાં જ જોવા મળશે લગભગ 35 ડિગ્રીથી લઈને 65 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશના સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો છે ત્યાં જોવા મળશે
तो आप अक्षांश याद रखना अक्षांश परफेक्ट फिक्स नहीं होता अपने प्रेक्टिकली जाए तो आसपास रहत हो आप लगभग शब्द ना अथवा तो आश्रय शब्द ना उपयोग करे परंतु क्लियर होवु जोईए आ समशीतोष्ण प्रदेश में उष्णकटिबंध प्रदेशों में જોવા મળે છે આ 5 થી લઈને લગભગ 20 અને 35 થી લઈને લગભગ 65 ડિગ્રી સુધી જોવા મળે છે આ થઈ ગઈ એના પ્રદેશની વાત હવે એની બીજી બાબત જો પ્રભાવિત થનારા પ્રદેશો હવે આપણે વાસ્તવિક દુનિયામાં આવી જઈએ અને આના કારણે જે પ્રભાવિત થનારા પ્રદેશો છે વિશ્વમાં એ આપણે જોઈ લઈએ તો સર્વપ્રથમ આપણે ઉષ્ણકટિબંધના જોઈએ તો ભારત તો આવી જ જવાનું છે ભારતમાં છે એટલે અરબ સાગર અને બંગાળની ખાડી બંગાળનો અખાત એમાં પણ બંગાળનો અખાત છે વધારે પ્રભાવિત છે અરબ સાગર છે ઓછો પ્રભાવિત છે શા માટે આપણે એની દિશા જોશું એટલે વધારે ક્લિયર થઈ જશે ત્યાં ત્યારબાદ દક્ષિણ ચીન સાગરમાં આવી જવાનું આ આપણે તમે તમારી પાસે વિશ્વ મેપ ખોલજો એમાં સ્થાન તમે જોતા જજો એટલે વધારે ક્લિયર થાય અન્યથા આપણે ગોખવા બેસશું તો આ ભૂલાઈ જશે એટલે તમારા નકશામાં ખાસ જોવું એટલે તમને ક્લિયર થશે કે આ ઉષ્ણકટિબંધ પ્રદેશો છે આ સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશો છે એક વખત ક્લિયર થઈ જશે પછી ક્યારે ભૂલાશે નહીં ત્યારબાદ દક્ષિણ ચીન સાગર મેક્સિકોનો અખાત છે ત્યાં જોવા મળે છે ઓસ્ટ્રેલિયન સાગર છે ત્યાં પણ જોવા મળે છે ત્યારબાદ સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતો યુરોપમાં જોવા મળે છે યુરોપમાં માત્ર શિયાળામાં જોવા મળે છે ખાસ કરીને શિયાળામાં આ ક્યારે જોવા મળે છે ઉનાળા દરમિયાન અને ચોમાસા દરમિયાન આ આપણે જોવા મળે એટલે કે ઉનાળાનો એન્ડ હોય છે ચોમાસાની શરૂઆત હોય છે અને ચોમાસાનો સમય હોય છે એમાં આપણે મોટા ભાગે જોવા મળતું એટલે કે શિયાળામાં જોવા મળતું નથી મોટા ભાગે શિયાળામાં આપણે ચક્રવાતો આવતા નથી ભારતમાં આ શિયાળામાં જ આવે છે યુરોપ પ્રદેશમાં યુરોપમાં પણ પશ્ચિમ કાંઠો છે ત્યાં ખાસ જોવા મળે છે ત્યારબાદ આવે છે ઉત્તર અમેરિકાનો પશ્ચિમ તટ આ ઉત્તર અમેરિકા ખંડની વાત થાય છે એનો જે પશ્ચિમ તટ છે ત્યાં જોવા મળે છે એમાં અમેરિકા દેશ પણ આવી જાય છે અને કેનેડાનો પશ્ચિમ તટ પણ આવી જાય છે એ દેશમાં જોવા મળે છે તમે તમારી પાસે રહેલા નકશામાં સ્થાન અવશ્ય જોવા ત્યારબાદ આવે છે દક્ષિણ ચીલીનો વિસ્તાર છે ત્યાં પણ જોવા મળે છે ત્યારબાદ આવે છે દક્ષિણ પશ્ચિમ આફ્રિકા દક્ષિણમાં અને પશ્ચિમમાં આફ્રિકામાં આવી જાય ત્યાં અને દક્ષિણ પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા બંનેમાં આવે છે અહીંયા ઓસ્ટ્રેલિયન સાગર છે અને અહીંયા દક્ષિણ પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ખંડ એટલે કે વાત કરવામાં આવી છે પ્રદેશની એટલે પ્રભાવિત થનારા પ્રદેશો પ્લસ આપણે સાગરો પણ કહી શકીએ છીએ સમુદ્ર વિસ્તાર છે એ પણ આપણે કહી શકીએ છીએ તો આ પૃથ્વી પરના સ્થાનો છે કે જે પ્રભાવિત છે આ ચક્રવાતોથી હવે આપણે ત્યારબાદ ત્રીજી બાબત જોઈએ તાપમાન હવે ચક્રવાતનું સર્જન થાય છે તો કેટલું ટેમ્પરેચર હોય છે ટેમ્પરેચરની વાત કરીએ તો આમાં ઘણું જ હાઈ ટેમ્પરેચર હોય છે સોરી આમાં લગભગ એક સરખું ટેમ્પરેચર જોવા મળે છે એનો મતલબ શું થયો કે આ આપણું ચક્રવાત છે આ ચક્રવાત છે આ એનું કેન્દ્ર થયું હવે ચક્રવાત આવી રીતે હાલતું હોય છે ચક્રવાત તો ચક્રવાતનું તમે આ છેડાનું ટેમ્પરેચર માપો અહીંયા ટેમ્પરેચર માપો અહીંયા માપો ચક્રવાતનો જે પ્રદેશ છે લગભગ સંપૂર્ણ પ્રદેશમાં એક સરખું ટેમ્પરેચર જોવા મળે છે જ્યારે સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતમાં જુદા જુદા ભાગમાં જુદું જુદું ટેમ્પરેચર જોવા મળે છે એનો મતલબ કે આનું ટેમ્પરેચર કંઈક અલગ હશે આનું કંઈક અલગ હશે આનું કંઈક અલગ આનું કંઈક અલગ એનો મતલબ શું થયો એનો મતલબ એવો થયો કે જે ઉષ્ણકટિબંધનું ચક્રવાત છે ઉષ્ણકટિબંધનું ચક્રવાત આવી રીતે ગતિશીલ છે એટલે કે આખો રાઉન્ડ પૂરો કરે છે ઉષ્ણકટિબંધના ચક્રવાત જ્યારે સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતની વાત કરીએ તો ચક્રવાતનો સંપૂર્ણ પ્રદેશ છે એમાં નાના નાના ભાગમાં ડિવાઈડ થયેલું હોય છે એનો મતલબ કે આવી રીતે નાના નાના ભાગમાં ડિવાઈડ થઈને થોડાક વિસ્તારમાં પવનો ગતિશીલ થતા હોય છે તો આ પવન છે એટલા જ વિસ્તારમાં ઘૂમી રહ્યો છે અહીંયા જતો નથી હવે અહીંયા જે પવન ઘૂમી રહ્યો છે સામેની બાજુ નથી આવતો એટલા માટે અહીંયા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટેમ્પરેચર જોવા મળે છે જ્યારે અહીંયા સમાન ટેમ્પરેચર જોવા મળે છે હવે ખાસ આવી ગઈ દિશા આપણે પૂર્વી પવનો પશ્ચિમી પવનોનો અભ્યાસ કર્યો ત્યાં પણ આપણે દિશાનો અભ્યાસ કર્યો તો અહીંયા પણ દિશા અગત્યની છે પૂર્વથી લઈને પશ્ચિમ તરફ જોવા મળે છે પૂર્વથી લઈને પશ્ચિમ તરફ જોવા મળે છે એટલે કે પૂર્વી પવનો હોય છે આ પૂર્વી પવન હોય છે એટલે કે પૂર્વથી લઈને પશ્ચિમ તરફ તો હવે આના જ કારણે આપણું જે ભારત છે આ આપણું ભારત થયું આ ભારત થયું આ આપણી પૂર્વ દિશા છે આ આપણું ગુજરાત છે પશ્ચિમ દિશામાં અહીંયા આવેલી છે બંગાળની ખાડી અહીંયા આવેલી છે હવે દિશા છે પૂર્વથી પશ્ચિમ તો પૂર્વથી પશ્ચિમ એટલા માટે જે આ પ્રદેશ છે જે આપણો પૂર્વી તટ છે ભારતનો એ વધારે પ્રભાવિત છે જ્યારે અરબ સાગરમાં સર્જન થાય છે તો જે આનો કાંઠાનો થોડોક જ ભાગ પ્રભાવિત થાય છે જેમ અહીંયા
ત્રાટકે છે અહીંયા જે રીતે અથડાય છે ચક્રવાત એ રીતે અહીંયા અથડાતું નથી કારણ કે એની ગતિ ધીરે 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 પશ્ચિમ તરફ હોય છે તો પશ્ચિમ તરફ જાય છે તો ભારતથી દૂર તરફ જાય છે એટલે ખાસ અસર થતી નથી પરંતુ જે ચક્રવાત ફરતું હોય છે એનો જે છેડાનો ભાગ છે છેડાનો ભાગ જ અહીંયા સામાન્યની અસર પહોંચાડતો હોય છે એટલા માટે જ આપણા ગુજરાતમાં ચક્રવાતોનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે સમુદ્ર કિનારે હોવા છતાં પણ ત્યારબાદ એવું આવે છે રીઝન પણ પૂછી શકાય છે કે બંગાળની ખાડીમાં વધારે ચક્રવાત જોવા મળે છે ત્યારબાદ અરબ સાગરમાં ચક્રવાતનું પ્રમાણ ઓછું છે તો તેમાં એક કારણ આ પણ બની જાય બીજું એક કારણ છે કે બંગાળની ખાડી ફરતી બાજુ ભૂમિ પ્રદેશોથી ઘેરાયેલી છે એ પણ એક કારણ પરંતુ અગત્યનું કારણ આ બની ગયું ચક્રવાતની જે દિશા છે એનું એક અગત્યનું કારણ બની ગયું ઓકે ક્લિયર થઈ ગયું આ દિશાના કારણે આપણે ભારતમાં ગુજરાતમાં ખાસ જોવા મળતું નથી પરંતુ પૂર્વી તટ છે ત્યાં ખાસ જોવા મળે છે હવે આપણે આવી જઈ સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતો એની દિશા છે પશ્ચિમથી લઈને પૂર્વ તરફ પશ્ચિમથી લઈને પૂર્વ તરફ તો ભારતમાં જોવા મળવું જોઈતું હતું આ ચક્રવાત પરંતુ સમશીતોષ્ણ કટિબંધનો પ્રદેશ છે એટલે કે એના અક્ષાંશો છે 35 થી લઈને 65 ડિગ્રી સુધી તો ભારતથી ઉત્તરનો પ્રદેશ આવી ગયો ભારતમાં સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો નથી એટલે ભારતમાં જોવા મળતું નથી પરંતુ યુરોપના દેશો છે અમેરિકા ખંડ છે ત્યાં જોવા મળે છે તો ખાસ દિશા યાદ રાખવાની છે પશ્ચિમથી પૂર્વ પૂર્વથી પશ્ચિમ સીધું જ જીપીએસસી પ્રિલિમમાં અહીંયાથી ક્વેશ્ચન પૂછી લેવામાં આવશે કે આ ચક્રવાતની દિશા કઈ છે સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતની દિશા કઈ છે તો પશ્ચિમથી પૂર્વ આપણે થોડીક એની બેઝિક સમજ હશે તો જો આ ભૂલાઈ જશે દિશા કન્ફ્યુઝ થઈ જશું તો આપણે વિચારી લેશું કે કેવી રીતના છે એના આધારે આપણે એનો સરળતાથી આન્સર પણ આપી શકશું ત્યારબાદ આપણે બીજી બાબત જોઈએ આકાર હવે ચક્રવાતનું સર્જન થાય છે તેનો આકાર કેવડો છે તો અપેક્ષાએ નાનો આકાર છે ઉષ્ણકટિબંધના ચક્રવાતોનો આકાર અપેક્ષાએ નાનો છે કોની અપેક્ષાએ તો આની સરખામણીએ નાનો છે તેમ છતાં પણ કેટલો હોય છે આકાર એનો વ્યાસ લગભગ 100 થી લઈને 500 કિમી સુધી હોય છે એનો મતલબ કે ચક્રવાતના એક છેડાથી લઈને બીજા છેડાનો જો આ વ્યાસ માપવામાં આવે ને તો 100 થી લઈને 500 કિમી હોય છે જ્યારે સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાત છે એનો અપેક્ષાએ અત્યંત વિસ્તૃત આકાર હોય છે જેનો વ્યાસ લગભગ 1000 થી લઈને 2000 કિમી સુધી ફેલાયેલો હોય છે 1000 થી લઈને 2000 એટલે કે ઘણો જ વિશાળ આકારના ચક્રવાતો હોય છે પરંતુ ભારતમાં જોવા મળતા નથી ત્યારબાદ આપણે એની છઠ્ઠી અગત્યની બાબત જોઈએ માળખું એનું માળખું કેવું હોય છે તો મહત્વનો ભાગ ચક્ષુ છે મહત્વનો ભાગ ચક્ષુ છે ઉષ્ણકટિબંધમાં ચક્ષુ એટલે શું તો જે એનો કેન્દ્રનો ભાગ છે કેન્દ્રનો ભાગ એને આપણે ચક્ષુ કહીએ છીએ આંખ કહીએ છીએ કેન્દ્ર છે એ મહત્વનો છે કારણ કે અહીંયા લઘુ દબાણ છે અહીંયા શું છે લઘુ દબાણ અને ફરતે બાજુ છે ગુરુ દબાણ વચમાં જ લઘુ દબાણ ફરતે બાજુ ગુરુ દબાણ છે એટલા માટે બધી જ હવા કેન્દ્રમાં સ્થાન લેવા તરફ આગળ વધે છે એટલા માટે ચક્ષુ મહત્વનું છે અને ત્યારબાદ હવા નીચે ઉતરે છે ખાસ યાદ રાખવાનું ઉષ્ણકટિબંધના ચક્રવાતો છે એમાં હવા નીચે ઉતરે છે એટલે કે ઘૂમતી 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 હવા નીચેની તરફ ઉતરતી જાય ને ધીરે 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 આ ચક્રવાત શાંત પડતું જાય છે હવે આવી જાય સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતનું માળખું અહીંયા વાતાગ્રહ મળે છે એટલે કે વાતાગ્રહનું મિલન થાય છે આપણે જોઈ ગયા હતા આની પહેલાના લેક્ચરમાં કે ઠંડો વાયુ સમુચય અને ગરમ વાયુ સમુચય ભેગા થાય ત્યાં વાતાગ્રહનું સર્જન થાય છે ત્યાં વાતાગ્રહનું સર્જન થાય છે ગરમ હવા છે ઉપર ઉઠે છે ઠંડી હવા નીચે હોય છે જો આ ગરમ છે તો આ ગરમ ઉપર ઉઠી ગઈ આ ઠંડો વાયુ સમુચય છે તો ગરમ વાયુ સમુચય ઉપર જાય છે અને ઉપર જવાથી અહીંયા ઠંડો પડે છે અને અહીંયા વરસાદ થાય છે તો અહીંયા કંઈક વાતાગ્રહના કારણે અહીંયા નિર્માણ થાય છે અહીંયા વાતાગ્રહ જેવી સ્થિતિ જોવા મળતી નથી તો કયા ચક્રવાતમાં વાતાગ્રહ જોવા મળે છે અથવા તો વાતાગ્રહના કારણે કયો ચક્રવાત ઉત્પન્ન થાય છે તો સમશીતોષ્ણ કટિબંધના અહીંયા વાતાગ્રહની કોઈ ભૂમિકા રહેતી નથી તો એ ખાસ યાદ રાખવાનું અને ગરમ હવા ઉપર ચડે છે એ આપણે વાતાગ્રહના લેક્ચરમાં સ્પષ્ટ સ્વરૂપે જોઈ ગયા ગરમ હવા છે એ હંમેશા ઉપર જશે ને ઠંડી હવા છે નીચે રહી જાય છે વાતાગ્રહમાં તો આ ગરમ હવા ઉપર ચડતી જાય છે અહીંયા શું તો હવા બધી નીચે આવે છે અહીંયા હવા ઉપર જાય છે તો ઉપર જાય છે એની પાસે રહેલું ભેદ છે એનું ઘનીભવન થાય છે ને આ વિસ્તારમાં વરસાદ જોવા મળે છે તો એના આધારે હવે આપણે જોઈશું 7મો પવનોનો વેગ ત્યારબાદ આપણે વરસાદ પણ જોઈ લેશું તો પવનોનો વેગ જોઈ લઈએ પહેલા તો પવનોનો વેગ પ્રચંડ ચક્રવાતોનો વેગ 100 થી લઈને 150 કિમી સુધી હોય છે કિમી પ્રતિ કલાક એટલે ઉષ્ણકટિબંધના ચક્રવાતો ઘણા જ વિનાશક હોય છે એની ગતિ ખૂબ જ વધારે હોય છે 100 થી લઈને 150 જ્યારે સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતનો વેગ ખૂબ જ ઓછો હોય છે એટલે કે પ્રમાણમાં
ઓછો વેગ હોય છે 32 થી લઈને 48 કિમી પ્રતિ કલાક એટલે કે કઈ વધારે વેગ હોતો નથી એટલે કે વધારે વિનાશકારક નથી હોતા એરાનો વેગ અત્યંત હોવાથી આ એક પ્રકારનું વાવાઝોડું છે અને વિનાશકારક હોય છે હવે આપણે જોઈ લઈએ વર્ષા આના આધારે આપણે માળખાના આધારે જોઈએ વર્ષા તો ચક્ષુના ક્ષેત્રને છોડી ચક્રવાતના તમામ ભાગોમાં ગાજવીજ સાથે મુસળધાર વરસાદ થાય છે ગાજવીજ સાથે મુસળધાર વરસાદ થાય છે એટલે કે આ જે ચક્ષુ છે ચક્ષુમાં વરસાદ નથી થતો પરંતુ એ સિવાયનો જે સંપૂર્ણ ચક્રવાત છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થાય છે અને ચક્ષુનું વાતાવરણ શાંત અને સૌમ્ય હોય છે તો જ્યારે એવું બની શકે કે આ ચક્રવાત આવે અને આપણે ચક્ષુનું ક્ષેત્ર હોય છે ચક્રવાત જ્યારે આગળ વધતું હોય છે ચક્રવાત આવી રીતે સર્કલ આકારે આગળ વધતું હોય છે તો ચક્રવાતની જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે ખૂબ જ ગાજવીજ સાથે મુસળધાર વરસાદ આવે છે અને ચક્રવાત ધીરે ધીરે આગળ વધતું જાય છે એમ કરતા કરતા આપણે ચક્ષુના પ્રદેશમાં આવી જઈએ તો ચક્ષુના પ્રદેશમાં આવવાથી અચાનક વાતાવરણ શાંત અને સૌમ્ય બની જાય છે તો આપણે એમ થાય છે કે ચલો વાવાઝોડું ગયું ચક્રવાત પૂરું થઈ ગયું પરંતુ બને છે એવું કે ધીરે ધીરે આગળ વધે છે ચક્ષુનો પ્રદેશ પૂરો થઈ જાય છે એટલે કે ચક્ષુનો પ્રદેશ પૂરો થઈ જાય છે અને ફરી પાછો આ પ્રદેશ આવી જાય છે તો ફરી પાછો અચાનક વાવાઝોડાની શરૂઆત થઈ જાય છે અને આપણે એવું લાગતું હોય છે કે ફરી પાછું વાવાઝોડું આવી ગયું પરંતુ આપણે ચક્ષુના પ્રદેશમાં આવ્યા હતા એટલા માટે વાતાવરણ શાંત અને સૌમ્ય થઈ ગયું હતું જો ચક્ષુનો પ્રદેશ આવશે તો જ પરંતુ જો અહીંયાથી આખે આખું પસાર થશે તો અહીંયા ચક્ષુ ક્યાંય આવતું નથી તો વાતાવરણ શાંત અને સૌમ્ય જોવા મળશે નહીં ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે અહીંયા ચક્ષુ છે કે જ્યાં લઘુ દબાણ છે ઓછું દબાણ છે એનું ક્ષેત્ર છે શાંત અને સૌમ્ય હોય છે જ્યારે આપણે અહીંયા આવી જાય અહીંયા આપણે વાતાગ્રહની વાત આવે છે અહીંયા ગરમ વાતાગ્રહમાં લાંબા સમય સુધી વરસાદ થાય છે આપણે જોઈ ગયા હતા વાતાગ્રહમાં કેવી રીતે જોઈ ગયા હતા આ છે ઠંડો આ શું છે ઠંડો વાયુ સમજે તો આ હતો ગરમ વાયુ સમજે હવે બંને ભેગા થઈએ તો વાતાગ્રહનું સર્જન થયું અને ગરમ વાયુ સમુચય ઉપર જાય છે અને ઉપર જાય છે તો લાંબા સમય સુધી અહીંયા વરસાદ પડે છે લાંબા સમય સુધી આને આપણે કીધો તો ગરમ વાયુ ગરમ વાતાગ્રહ ઉષ્ણ વાતાગ્રહ કીધો તો એવી જ રીતે વાતાગ્રહમાં આપણે જોઈ ગયા તો ઠંડો વાતાગ્રહ આપણે જોયું તો એક સંધિ કે ઠંડો વાયુ સમુચય આક્રમક છે સામેથી આવતો ગરમ વાયુ સમુચય એટલો આક્રમક નથી તો ઠંડો હંમેશા નીચે હોય છે ગરમ ઉપર જાય છે તો ઠંડો આક્રમક હોવાના લીધે ગરમને ઉપાડીને પોતાની ઉપરથી સામેની બાજુ પસાર કરે છે અને એમાં આપણે જોઈ ગયા હતા કે ઠંડો વાતાવરણમાં ગાજવીજ સાથે મુસળધાર વરસાદ થાય છે આ વરસાદ ટૂંક સમય માટે હોય છે આ વરસાદ આપણે આ વરસાદ લાંબા સમય માટે છે આ ટૂંક સમય માટે છે એટલે કે થોડાક સમય માટે વરસાદ થશે ગાજવીજ સાથે મુસળધાર વરસાદ થઈ જશે તો એ પણ આપણે ક્લિયર હોવું જોઈએ એ આપણે આની પહેલાના વાતાવરણના લેક્ચરમાં પણ સ્પષ્ટ કરી ગયા એટલે અહીંયા બંનેનો ભેદ આપણે સ્પષ્ટ હોવો જોઈએ પ્રિલિમમાં આપણે કન્ફ્યુઝ થવા જોઈએ નહીં ત્યારબાદ આપણે બીજીની બાબત જોઈએ આઠમી બાબત જોઈએ હવે આપણે જોઈએ માનવ પર અસર જોઈએ આ એક આપત્તિ છે આપણે જાણીએ જ છીએ ભારતમાં આવે છે એટલે આપણે ખબર છે એક આપત્તિ છે જેનાથી જાનમાલને નુકસાન થાય છે હવે આ અત્યંત લાભદાયી છે આ કોઈ આપત્તિ નથી આ તો એના માટે જરૂરી છે લાભદાયી છે આશીર્વાદ સમાન છે જેનાથી કૃષિને બળ મળે છે આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે છે એટલે એમના માટે આ ફાયદાકારક છે એટલે આ નુકસાનકારક છે હવે આપણે બીજી અન્ય બાબત જોઈએ અન્ય બાબતો ખાસ અગત્યની છે સીધું જ પ્રિલિમમાં એથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે અન્ય બાબતો શું છે તો આ જે ચક્રવાતો છે આ વાવાઝોડા છે એને અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ દેશખંડમાં એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોનો અખાત છે એમાં એને હરિકેન તરીકે ઓળખવામાં આવે છે હરિકેન ક્યાં જોવા મળે છે તો વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોનો અખાત છે ત્યાં આપણને હરિકેન જોવા મળે છે ખાસ યાદ રાખજો ત્યારબાદ જાપાન અને ફિલિપાઇન્સમાં ટાઇફૂન નામે ઓળખવામાં આવે છે જાપાન અને ફિલિપાઇન્સમાં જો આ ચક્રવાત આવશે તો એને ટાઇફૂન કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો પ્રિલિમમાં સીધો જ અહીંથી ક્વેશ્ચન પૂછાશે મોસ્ટ આઈએમપી છે એટલી બાબત છે ખૂબ જ અગત્યની બાબત છે ત્યારબાદ યુએસએમાં એને ટોર્નેડો તરીકે ઓળખવામાં આવે છે યુએસએના ચક્રવાતોને કઈ નામે ઓળખવામાં આવે છે તો ટોર્નેડો બસ આ જ ઓપ્શન પણ આજ આપવામાં આવશે હરિકેન આપશે ટાઇફૂન આપશે ટોર્નેડો આપશે વિલીવિલીઝ આપશે આ ચાર ઓપ્શન આપવામાં આવશે તો આપણે સ્પષ્ટ ક્લિયર હોવા જોઈએ યુએસએમાં એને ટોર્નેડો કહેવામાં આવે છે એવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં એને વિલીવિલીઝ તરીકે ઓળખવામાં આવે છે વિલીવિલીઝ તરીકે ચક્રવાતોને ક્યાં ઓળખવામાં આવે છે તો ઓસ્ટ્રેલિયામાં ઓળખવામાં આવે છે આ થઈ ગઈ બીજી અગત્યની અને બીજી બાબતો ત્યારબાદ અન્ય બાબતોમાં આપણે જોઈએ સમશીતોષ્ણ કટિબંધ તો શિયાળા દરમિયાન ભૂમધ્ય સાગર ઉપરથી વહેતા ચક્રવાતના પવનો પૂર્વ તરફ આગળ વધી હિમાલયને ટકરાય છે
આપણે જનરલી આ ચક્રવાત જોવા મળતા નથી ભારતમાં, પરંતુ આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે, ન્યૂઝમાં જોયું પણ હોય છે, પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એટલે કે એ શું છે એની આપણે વાત કરીએ તો આ આપણું ભારત છે, આ આપણું સમજી લો આ આપણું ભારત છે, અહીંયા આપણે હિમાલય જોવા મળે છે, ઓકે આ આપણું ભારત છે. હવે એવું બને છે કે આ પવનો છે એ સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતના પવનો ભૂમધ્ય સાગર પરથી, ભૂમધ્ય સાગર ક્યાં આવેલું છે તમારી પાસે રહેલા નકશામાં એક વખત અવશ્ય જોવો. શિયાળા દરમિયાન આ પવનો આગળ વધતા હોય છે અને ઘણી વખત એવું બને છે કે આ પવનો અહીંયા હિમાલય સાથે ટકરાઈ જાય છે. હિમાલયની ઊંચાઈ ખૂબ જ વધારે છે, હિમાલય સાથે ટકરાઈ જાય છે તો આગળ વધી શકતા નથી. ટકરાવાના કારણે એની દિશા, એની જે ગતિ છે, એની દિશા છે, દિશામાં પરિવર્તન આવે છે અને હિમાલય સાથે ટકરાઈને ભારતમાં પ્રવેશ કરી જાય છે. મોટા ભાગે હિમાલયની ઉપરથી પસાર થઈ જાય છે, પરંતુ ક્યારેક હિમાલય સાથે ટકરાઈ ભારતમાં પ્રવેશ કરી જાય છે. ભારતમાં પ્રવેશ કરવાથી આ ક્ષેત્રનું ટેમ્પરેચર ખૂબ જ નીચું આવી જાય છે શિયાળા દરમિયાન પણ, અને શિયાળામાં આ વિસ્તારમાં ઉત્તર ભારત જેમાં વરસાદ જોવા મળે છે, જેને આપણે પશ્ચિમી વિક્ષોભ, કારણ કે પશ્ચિમ દિશામાંથી આવે છે ને ભારત માટે, પશ્ચિમ દિશામાંથી આવે એને આપણે પશ્ચિમી વિક્ષોભ અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે પણ ઓળખી, જે ભૂમધ્ય સાગર પરથી પસાર થાય છે ને વરસાદ લઈ આવે છે. તો ઉત્તર ભારતના કેટલાક વિસ્તાર માટે લાભદાયી છે ઘઉંના પાક માટે. ક્યારેક એવું બને છે કે વધારે તેજ હોય છે તો ગુજરાતમાં પણ એનો પ્રવેશ થઈ જાય છે, ગુજરાત સુધી આવી જાય છે, અને ગુજરાતમાં જો આ વરસાદ પડે તો એને આપણે શું કહીએ છીએ, માવઠા તરીકે ઓળખીએ છીએ. ગુજરાતમાં જ્યારે શિયાળામાં વરસાદ આવે તો આપણે કહીએ છીએ માવઠું પડ્યું, અને ગુજરાતની ખેતી માટે કંઈક અંશે નુકસાનકારક પણ હોય છે માવઠું. તો આ આપણી વાત થઈ કે ઉષ્ણકટિબંધના ચક્રવાતો, સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતો, વિવિધ બાબતોમાં એની સરખામણી સાથે અભ્યાસ કરી ગયા. હવે પ્રિલિમની દ્રષ્ટિએ પૂછાતા લગભગ આપણે બધા ક્વેશ્ચન અહીંયા કવર કરી લીધા છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં પણ અહીંથી જો સીધું પૂછવામાં આવે છે કે ચક્રવાતો એટલે શું, ઉષ્ણકટિબંધના ચક્રવાતો અને સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતો વચ્ચે તફાવત જણાવો અથવા તો એમની બાબતો જણાવો, એવો સીધો જ મુખ્ય પરીક્ષામાં ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો આપણે સીધું જ ઇન્ટ્રોડક્શનમાં લખવાનું છે, ચક્રવાતની વ્યાખ્યા લખવાની છે, અને એક્ઝામમાં પણ આપણે આવી જ રીતે કોષ્ટક પાડી દેશું સીધું, સેમ આ જ કોષ્ટક, બાબત ઉષ્ણકટિબંધના ચક્રવાત, સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાત. જો આપણે સમયની મર્યાદા હોય ને બાબત નથી લખતા તો ચાલે છે, પરંતુ બે કોષ્ટક તફાવત સ્વરૂપે આનો આન્સર લખવાનો, અને આપણે 8-9 જેટલા જે આ તફાવતો રજૂ કરવામાં આવે છે બધા જ તફાવત લખી દેશું તો આ 10 માર્કમાં ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો આપણે સરળતાથી 6.5-7 માર્ક અહીંયા સરળતાથી પ્રાપ્ત થઈ જશે, એટલે કે લગભગ બધી જ આપણે ડેટા અહીંયા કવર કરી લીધો છે. તો આ આપણું વાત થઈ ક્લાઇમેટોલોજી, અહીંયા આપણે ક્લાઇમેટોલોજીના લેક્ચરને આપણે વિરામ આપીશું. ત્યારબાદ હવે આપણે ઓશોનોગ્રાફી એટલે કે સમુદ્ર શાસ્ત્રનો નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે અભ્યાસની શરૂઆત કરીશું. તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો, સારો લાગ્યો તો જરૂરથી લાઈક કરજો, હજુ સુધી આપણે માય જીપીસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમે માય જીપીસી ક્લાસના પ્લેલિસ્ટમાં જઈને જીઓગ્રાફીના બધા જ લેક્ચર સિરીઝ જોઈ શકો છો, જ્યાં આપણે બંધારણના લેક્ચર એટલે કે બંધારણનો સિલેબસ આપણે ઓલમોસ્ટ પૂરો કરી દીધો છે, એના પર બધા વિડીયો જોઈ શકો છો, મેથ્સના વિડીયો જોઈ શકો છો, કરંટ અફેરના વિડીયોઝ જોઈ શકો છો, એવા વિવિધ પ્રકારના પ્લેલિસ્ટ બનાવવામાં આવેલા છે. અને આમાંથી કોઈ પણ તમને ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય, સવાલ હોય, કંઈ સમજાતું ના હોય તો નીચે કોમેન્ટ બોક્સ દ્વારા અવશ્ય મને જણાવવું, જેથી કરી તેમનું તમને સમાધાન મળી જાય. અને માય જીપીસી ક્લાસની ટેલિગ્રામ ચેનલને પણ અવશ્ય જોઈન કરવી, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. Thank you.